હું મોઢું ચમ સંતાડી રહ્યો છું એ જ વિચાર છે ને, કોણ ચોથી વિડીયો રેકોર્ડ કરી લે કોઈ કહેવાય નહીં બી એના. આપણો વિડીયો વિજયનો મળશે તો ભલે અત્યારે હોય ના હોય, મારી મારી ચામડી ઉધડી નાખો એવું ઓર્ડર કરશે ને પછી ઓલા લોકો આવીને આપણું એન્કાઉન્ટર કરશે, એટલું ટેન્શન ચમ લેવાનું? એટલે હું ઢોકીને ફરું છું મોઢું. એટલે પ્રોટેક્શન પ્રોટેક્શન, તું એ ઢોક મોઢું બી એના. અરે બેન આ બધું એકચ્યુઅલી ચમ થઈ રહ્યું છે, તને કોઈ ખબર છે? કોઈ આપણો વિડીયો મેકલ્યો પછી આપણને કે હોય આવો ત્યાં જાઓ નરકમાં જાઓ ગામના શેડે જાઓ, અને પછી અચાનક કોઈ ફોન ના આવ્યો મેસેજ ના આવ્યો તો હું સમજવું બી એના? તારો વાલો દીકરો ટોટ્યો ભાગ્યો છે કે એને હોસ્પિટલમાં પડ્યો તને અત્યારે ઓફિસ જતો રહ્યો? મેડમ વિજયજી ઓફિસમાં કોઈ શોધી રહ્યા છે એવો આપણને ઓફિસમાંથી કોઈએ ફોન કરેલો? થઈ ગયું ને બેના બધું પૂરું થઈ ગયું, હવે બાકી શું રહ્યું છે? બહુ જ મોટો પ્લાન કર્યો છે વિજય, મારી સામે પગ ભાંગ્યો છે, હું નાટક કર્યું, એણે ખોટું બોલીને મને ભરોસો અપાવ્યો. ઓલા દાડે ચંદ્રિકાએ તને ધક્કો માર્યો એટલે તારો ટાંટ્યો તૂટી ગયો એવું કહીને તું વ્હીલચેરમાં બેહી જઈ અને આને ઉલ્લુ બનાવેલો ને, સેમ એ જ પ્લાન હવે તારા ઉપર એપ્લાય કરી રહ્યો છે, ખાલી વ્હીલચેર નહીં હોવા માં. હરખી રીતે યાદ કર બેના, સેમ પ્લાન છે હે ને? હું તારો દીકરો છું મમ્મા, તું મને છોડીને ચોય ના જાય, તું આયા મને મારી પાસે જ જોઈએ છે એમ કહીને તને ઇમોશનલ બ્લેકમેલ કરી તને ચોય જવા ના દીધી, અને ગીતાડીને બહાર મેકલીને જેટલા જેટલા કોમ બાકી હતા એ તને ખબર ના પડે રીતે ગીતાડી પાસે પૂરા કરાવી દીધા બેન. અને આપણે આજે ઓફિસ ના જઈએ અને ગમે એ રીતે બિઝી રહીએ એના માટે જ આ લોકોએ આપણને વિડીયો મોકલ્યો હશે બેન. વિજયને ઘેર આવવામાં મોડું થાય એટલે આપણે એને એમાં બોનમાઈ જઈશ એમ કહીને હોસ્પિટલ દોડાયેલો, એ યાદ સંતન બેના? એ જ મેથડ અને એ જ આઈડિયા એને આપણા પર એપ્લાય કર્યો છે બેના. શું થયું બેના? નંબર ડીએક્ટિવેટ થઈ ગયો છે. ડેમ ઈટ, આ નંબર કંપનીના નામ પર હતો, આ પણ વિજયનું જ કામ છે. ડીએક્ટિવેટ, ટેન્શન ચમ લઈ રહી છું, મારો ફોન છે ને લે, મારામાં નેટવર્ક ચમ નહીં બેના. મને લાગે છે લોકો આટલામાં જ ક્યાંક છે, કન્ફર્મ આપણને ટ્રેક કરતા હશે. ફોન આપ. અલા મારો ફોન, બાપરે. એક રૂપિયો નહીં બેના ખિસ્સામાં, એટલીસ્ટ આ ફોન વેચી કાઢ્યો તો 100-200 રૂપિયાની વ્યવસ્થા થઈ જાત ને બેના, નફા પેલા નુકસાન કરી દીધું તે બેના. પતી ગયું, હવે ખાલી પહેરવાનું બાકી નહીં. અટકડી અરે સર, તમે જ્યારથી મારી રિક્ષામાં બેઠા છો મને મૂંઝવી રહ્યા છો, ક્યાં જવું છે સરખી રીતે કોને? જુઓ ભાઈ, મગનભાઈ એક્સ મિનિસ્ટર છે ને, એમના ઘર પાસે રિક્ષા ઊભી રાખી દેજો. ઘર પાસે મતલબ એકદમ એમના ઘરની સામે ઊભી ના રાખતા, થોડી આગળ ઊભી રાખજો. હું એમના ઘરે જઈને પૈસા લાવીને આપી દઈશ તમને. હેલો, શું કરવા જઈ રહ્યા છો તમે ત્યાં? દેખાવમાં તો કોઈ ચોર જેવા લાગી રહ્યા છો. રિક્ષા ચમોય રોકી નાખી તો હું બીજું શું કરું? તમારી વાતો સાંભળીને ચૂપચાપ રિક્ષા ચલાવતો રહું? હા હા હા, મિનિસ્ટરના ઘર પાસે જવું છે, રિક્ષા ઘર પાસે ઊભીને રાખે એવું કહી રહ્યા છો, થોડી આગળ ઊભી રાખો એવું કહી રહ્યા છો તમે, પછી તમે અંદર જઈને પૈસા લઈ આવશો. તમે આવો નહીં ત્યાં સુધી હું રિક્ષામાં બેઠો બેઠો રાહ જોતો રહું? એવું શક્ય જ નથી, શું સમજી રહ્યા છો તમે બંને મને? ના, એવું નહીં ચાલે. અચ્છા, તમે બંને આવી રીતે મોઢું કેમ સંતાડી રહ્યા છો? તમને બંને ને ક્યાંક જોયા એવું લાગી રહ્યું છે. ભઈલા, તારે એ બધું જોણીને શું કરવું છે? તું તારી રિક્ષા ચલાય ને. એ તમને બંને ને જોઈને મને તો શંકા થઈ રહી છે, મારે કોઈ બબલમાં પડવું જ નથી. રિક્ષામાંથી ઉતરી જાઓ. અરે નીચે ઉતરવાનું કહ્યું ને.
અરે તમે રિક્ષામાં બેઠા છો ત્યારનું હું તમને જોઈ રહ્યો છું. તમે બંને કોઈ પ્રોબ્લેમમાં ફસાવો એવું લાગી રહ્યું છે. જોવા વાળાને તરત જ શંકા થાય એવું વર્તન કરી રહ્યા છો. તો પછી તમે કહો છો એ જગ્યાએ તમને લઈ જઈને હું જોખમ કેમ લાવું? એ ચલો નીચે ઉતરો. શું જા, અમારી પાસે પૈસા નથી એટલે તું આવી રીતે વાત કરીશ? ઉભો રે, આલે. ઓહો, વીટી આ સોનાની છે કે પછી પિત્તળની? કે પછી આ ક્યાંકથી ચોરી કરીને લાવ્યા છો? લઈશ તો પછી પોલીસના હાથે હું પકડાઈ જઈશ. મારે કોઈ જ બવાલ નથી જોઈતી. અમારા જેવા ગરીબોના પેટ પર લાત મારવા માટે આવી ગયા બેશરમ માણસો, નીચે ઉતરો. એ મોઢું શું જોઈ રહ્યો છે? નીચે ઉતાર. બેના, સેફ જગ્યા લાગી રહી છે મને, અને હવારનો ટાઈમ થઈ જશે તો આટલામ ચોક જાડવામ જતો હું બેના. બેના, પ્રોબ્લેમ એ છે આપણે થોડા વધારે પડતા ગ્લેમરસ દેખાઈએ છીએ બેના. ભીખે નહીં મોંઘી હકીએ. લોકો કેસા થું હાવ હાજા હમા લાગો છો તો મહેનત કરીને ખાવા હું પ્રોબ્લેમ છે. ખિસ્સામાં એકે રૂપિયો નહીં પડ્યો અને અજોણી જગ્યાએ આવી જ્યા છીએ બેના, હવે આપણે શું કરીશું? મને બહુ તરસ લાગી છે ભાઈલા, હવે એક પણ ડગલું મારાથી ચલાશે નહીં. ત્યાં એક નાનકડી દુકાન છે. આ લોકો શહેરના લોકો જેવા ના હોય, થોડા હારા માણસો હશે. હું જરા એક બોટલ પાણી લઈને આવું, તું અહીં ઊભી રહેજે, હલતી નહીં. પહેલા એક પાણીની બોટલ જોઈતી હતી પહેલા. થેન્ક યુ પહેલા, ભગવાન તાર ભલું કરે. થેન્ક યુ. હેલો બોસ, થેન્ક્સ. તારી પાસે રાખે ને 12 રૂપિયા આપી દે. ભઈલા, એ તો મારું પાકીટ ખોઈ જશે એટલે થોડો તકલીફમાં છું હું ભાઈ. જો થોડું પાણી પી લે તો સારું લાગશે, પછી પૈસાની વ્યવસ્થા કરી લે. હું 12 રૂપિયા આપવાની ઓકાત નથી ને, ફિલ્ટર વોટર પીવું છે. આને એ મૂકી દે અને પેલું પાણી પડ્યું છે પી જા. 12 રૂપિયાની પાણીની બોટલ માટે આટલું બધું સંભળાઈ દીધું? 12 રૂપિયા આપવાની ઓકાત નથી તો પછી તારી સાથે શું વાત કરું? ભાગેથી શું થયું ભાઈલા? કોઈ નહીં, એણે મારું અપમાન કર્યું બેન, પાણી ના આલ્યું. મારું ગળું સુકાઈ રહ્યું છે ભાઈલા, હવે સહન નહીં કરી શકું. પ્લીઝ ગમે તે કરીને પાણી લાવી આપ. આ આચીવી જીત છે. પાણી લાય પાણી લાય કેસ, હું પાણી જેવો થઈ જઉં છું. ચોઈ લાવ બિયાના. તું મને ઓચમ લઈને આવીશું બિયાના? મારી બલિ ચડાવવા માટે તો નહીં લાય ને બિયાના? જો ભાઈલા, હું મારા જીવનમાં બધું ખોઈ ચૂકી છું. જમીન, સંપત્તિ, કઈ બાકી રહ્યું નથી. હું જીરો થઈ ગઈ છું. ઓ બેના, હું એ જ પૂછી રહ્યો છું. આવા ટાઈમે આપણો આય ચમ આયા છીએ? હું મારું બધું ગુમાવી ચૂકી છું પણ મારી જીદ નથી છૂટી. પેલી ગીતા સાથે મારે બદલો લેવો છે. મારે ફરીથી જમીન, સંપત્તિ, રૂપિયા, પૈસા બધું જ જોઈએ છે. એ જ પામવા માટે હું અહીંયા આવી છું. અહીં કેમ આવ્યા છો તમે? ગલીઓમાંથી નીકળીને આમ તેમ ભટકીને હું ફરીથી એ જ ગલીઓમાં પાછી પહોંચી ગઈ છું સ્વામીજી.